नमस्कार विद्यार्थी मित्रों, 3-7 विषय गुजराती में अपने पाठ 13 भमीय गुजराती दक्षिण भरी एनो आज अभ्यास करवानो छे। आ पाठना लेखक छे चंद्रवदन चिमनलाल मेहता, टूंक में अपने चिंची मेहता थी ओळखीए छीए। जन्म 1901, अवसान 1991। चंद्रवदन चंची चिमनलाल मेहता नो जन्म सूरत में थयो हतो। तो आकाशवाणी रेडियो साथे संकळायेला हता। પોતાની આગવી ગદ્યશૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે। સરળ ભાષાશૈલી એ તેમના લેખનનું આકર્ષણ છે। એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે। बमीए गुजराते, नवाटे, रेलपाटे, बांध गठरिया अने छोड़ गठरिया एमना प्रवास विषय लेखों संग्रह है। अपने अँ एम परिचय जड़ियो जो पाठ से अनुसंधान में कहूँ कि दक्षिण गुजरात की प्रकृति और संस्कृति સમૃદ્ધિનો રસડતી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે। એટલે આ દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની અહીંયા વાત છે। લેખક શ્રી બહુ સરસ એવું દક્ષિણ ગુજરાતના જે પ્રવાસન સ્થળોની વાત કરી છે એ પોતે દક્ષિણના છે, સુરતના વતની છે। એમણે જે અનુભવ્યો છે, એમણે જે પ્રવાસ ખેડ્યો છે એની મને વિગતે વાત કરી છે। સરસ મજાનું વર્ણન છે, સરસ મજાના સ્થળોનું વર્ણન કરેલું છે। એટલે આપણી પાઠ વાંચતા વાંચતા આપણે પોતે પ્રવાસ કરતા હોય એવી અનુભૂતિ આપણે કરાવે છે। શરૂ કરી છે પાઠ। ખુશનુમા સવાર છે, સરસ એવી શરૂઆત કરી છે। ખુશનુમા સવાર છે, આપણે સાગર કાંઠો નહીં છોડીએ। સવારનું જે વાતાવરણ છે, જે ખુશનુમા સવાર છે, આપણે સાગર કાંઠો નહીં છોડીએ। દરિયો અહીંયા પોતાનું ભારે સિંગડું ગુજરાતમાં ભરવા ફાંફા મારે છે। કેવી વાત કરી છે કે દરિયો પોતાનું સિંગડું જે ભરાવવા ફાંફા મારે છે। અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે। આ ખંભાતના અખાતની વાત કરી છે આપણે। એ ગુજરાતનો નકશો જોઈએ તો ખંભાતનો અખાત છે, ત્યાં આપણે આમ પેલું સિંગડું ભરાવતા કેમ ઊંચો કરવા જેવું છે એવું વર્ણન કરીશું। આપણે વાંચીએ એટલે ખ્યાલ આવી જાય, ખંભાતનો અખાત આપણને નજર સમક્ષ આવી જાય કે ખંભાતનો અખાત આગળ જે અખાત પડે છે ત્યાં આમ સિંગડા આકાર આપેલો છે અને જે ખંભાતના ઊંચે ભોંકવાની વાત કરે છે। પણ અહીંયા ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ ભીમપોર, ડુમસ અને હજીરાની દીવાડાડી, દીવાડાડી કોને કહેવાય તો સમુદ્રમાં જતાવતા વહાણ ખડક સાથે અથડાઈને તે માટે ખડક પર બાંધેલો દીવાળો મિનારો કે દરિયાની અંદર મૂકેલું છે દીવાડાડી ખડક ઉપર, કે જતાવતા વહાણ હોય ખડક સાથે અથડાઈને તે માટે દીવાડાડી હોય તેનું બાજુથી આપણે કાઢી લઈએ વહાણ। સૂર્યની તપતી નદી, સૂર્યની પુત્રી તાપી નદીની વાત કરી છે। તાપીનો મરોળદાર સાગર સંગમ, અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે
કઈ વાત કે તાપનું જે સુનેરી પુત્રીની વાત કરી છે, સૂર્યપુત્રી એટલે તાપી નદી, અને તાપી નદીનો જે મરણદાર સંગમ જે કયો છે, સાગર સંગમ. આગળ તો અહીંયા તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બની જાય તો જોજો કદીક. કે વાત કરી છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો જે માર્ગ છે અથવા તો ભાવનગર જતા વિમાનમાં આ બાજુ પડખું, આ બાજુનું પડખું એટલે આ બાજુનો ભાગ, કયો દક્ષિણનો ભાગ, આપણે કેવું લાગે, ચિત્રાત્મક લાગે, ચિત્ર જાણે દોર્યું હોય એવું લાગે. અને ક્યારેક સમય મળે તો આપણે દક્ષિણનો પ્રવાસ ખેડવો જોઈએ, બની જાય તો જોજો કદી, એટલે જવું જોઈએ આપણે. સરસ મજાનું વર્ણન એમણે કર્યું છે અને નકશો જે આપ્યો છે એ પ્રવાસના સ્થળો છે. અહીં રાજપીપળા છે, ભરૂચ છે, અંકલેશ્વર છે, કામરેજ છે, સોનગઢ છે, બારડોલી છે, ભીમપોર છે, કતારગામ, સુરત, આ દક્ષિણના પ્રવાસન સ્થળો આપ્યા છે. જેમાં આપણે ઉત્તર ગુજરાતની કે સૌરાષ્ટ્રમાં જ્યારે આપણે પ્રવાસન કરતા હોય તો દક્ષિણમાં પણ પ્રવાસ કરવા જેવો છે. દક્ષિણ ગુજરાતમાં એમાં પણ ઘણા એવા જોવાલાયક સ્થળો છે. હવે આપણે આપણે જોઈએ કે ભીમપોરના ખારવા ખલાસી જગહમ સૂર, ભીમપોર જે કામ છે ત્યાંના જે ખલાસીઓ છે, ખારવા ખલાસી એટલે વાહન ચલાવનારા, એ કેવા છે તો જગ પ્રખ્યાત છે. ભલે ભલા દરિયા હચમચાવે, દરિયા હચમચાવી દે એવા વાહન ચલાવવાના જે હોય ખલાસી, એનો ધંધો જે વાહન ચલાવવાનો છે તો દરિયાને હચમચાવી દે છે. અલગ મલગ ગજાવે, અલગ મલક નહીં વાત, બધું ગજાવી દે. અહીંથી જ પેલો નોર્વે ગીરો જગન કારત્યા જઈ અને મધરાતે ઘૂમરી લાતા સુસવાડા કરતા ફૂમતા મરડતા દરિયાને દેખ્યો. અહીંયાથી જ પેલા નોર્વેમાં ગયેલા એની વાત કરી છે, ગયેલો એટલે ગયેલો જગન કારત્યા જઈને, એટલે જોયું છે કે મધરાતે ઘૂમરી લેતા સુસવાડા કરતા ફૂમતા મરોતા દરિયાને દેખેલો, દરિયાને જોયો તો એમણે. માતાની આઠમે નવરાત્રિ મકેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે, એટલે જ્યારે આઠમનો સમયગાળો છે કે આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધીને ઘેરૈયા ઘૂમતા રહે. ઘેરૈયા એટલે હેળી હોળી ખેલવા નીકળેલો ઘેરનો માણસ, એને ઘેરૈયા કહેવામાં. હોળીનો સમયગાળો હોય ત્યારે ફાગણ મહિનાની અંદર પૂર્ણિમાનો સમય જ્યારે હોળી હોય ત્યારે આ લોકો ઘેરૈયા લોકો ઘેરમાં નીકળતા હોય છે. અને કહે છે કે એકવાર ભીમપોર જાજુરે ઘેરૈયા ગીત લલકાર્યા કરી. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ઘેણિયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે. ઘેણિયો એટલે કે ઠીંગડો, પણ વેગથી ચાલતો એક જાતનો બળદ, નીચા સરખો જેને કહેવામાં એને ઘેણિયો કહીએ. એટલે ભીમપોરનો જે હનુમાનજીનો મેળો હોય એ જોવા માટે સુરતથી ઠીંગડો, પણ વેગથી ચાલતો એક જાતનો બળદ એ લઈને આવે, સુરતીલાલો નીકળી પડે આ હનુમાનજીનું દર્શન કરવા મેળા માટે. હજીરાની દીવાદાડીની પણ અનેક વાતો છે. હજીરામાં જે દીવાદાડી આવી છે એની પણ અનેક વાતો એની સાથે જોડાયેલી છે. પણ આજે તો આપણે કુદરત જોવા નીકળ્યા છીએ, પ્રકૃતિને માણવા નીકળ્યા છીએ, પ્રકૃતિનું સાનિધ્ય માણવા નીકળ્યા છીએ.
તાપીના સંગમ કેટલો મનમોહક છે. કે કવિ શું જે લેખક છે એ કહે છે કે આપણે તો કુદરતને માણવા નીકળ્યા છીએ. તાપી નદી જે સંગમ છે એ ખૂબ મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ, તાપીના કાંઠે કાંઠે સુરત જવાની વાત કરે છે કે આપણે સુરત જોઈએ. એના લોલ વિલોળી જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. લોલ વિલોળ એટલે સૌંદર્યને, કે સુરતના કાંઠે કાંઠે જઈએ ને તો એનું સૌંદર્ય જોતા જોતા એ જ રીતે પરદેશીઓ અહીંયા આકર્ષાઈને આવ્યા હતા. કયા અંગ્રેજો? અંગ્રેજો આવ્યા બધા. આપણે અહીંયા અંગ્રેજોની પહેલી કોઠી સુરતમાં સ્થાપિત હતી અને અહીં આપણું સૌંદર્ય જોઈને એ આપણા દેશમાં ઘૂસી આવ્યા હતા એવું કહી છે. અંગ્રેજોની વાત કરી છે. 1720ની કંપની સ્થાપના કરી ત્યારે પહેલાં વેપાર કરવા અહીંયા ભારતમાં આવ્યા હતા ત્યારે અંગ્રેજો પહેલાં સુરત બંદરે આવ્યા હતા અને સુરતમાં પહેલી કોઠી સ્થાપી હતી. એટલે કહ્યું છે કે એ જ રસ્તે પરદેશીઓ આકર્ષણ અહીં ઘૂસી આવ્યા હતા. આજે જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ આજે જે સુરત શહેર છે કે જ્યાં પ્રખ્યાત ત્રણ નન્નાનું કવિ મલબારીએ કહે છે, ત્રણ પ્રખ્યાત સાહિત્યકારોનું આ શેર છે, કયા કયા સાહિત્યકારો? તો કવિ નર્મદ, કવિ નર્મદનું વતન છે સુરત. વિવેચક નવલરામ, નવલકથાકાર નંદશંકર મહેતા, બધા ત્રણ અનન્યનું કવિ મલબારીએ કહે છે. તો કવિ નર્મદ, નવલરામ અને નંદશંકર મહેતા આ ત્રણનું આ સુરત શહેર છે. એટલે કહ્યું છે કે મોજ શોખને ખાણી પીણી સુરતી લાતલા સહેલાણી વાડી ગાડી લાડી મતે કીધી જિંદગી દુર્ધાણી. આ સુરતી લાલાઓ માટેનું કવિએ કવિ મલબારજી સરસ પંક્તિઓ કહી છે કે મોજ શોખ ખાણી પીણીમાં જ બસ સુરતી સહેલાણી કર્યા કરે, ખાવું પીવું ફરવું. પછી કહ્યું કે વાડી ગાડી લાડી મતે કીધી છે જિંદગી દૂર જાણી, તું લાય ખરાબ બરબાદ કરી નાખી છે. એ સુરત શહેર વિશે પછી આગળ કહ્યું છે કે આગ રેલમાં ભાગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત આતેશા હાલ તુજ હાલ કઈ રડ્યો હતો નર્મદ કે રીલની અંદર આગ લાગી વર્ષો પહેલાં ત્યારે. એટલે સને 1837માં એક મોટી આગની દુર્ઘટના બની હતી સુરતમાં અને 1838ની અંદર રેલથી ખુવાર થઈ ગયેલું હતું. 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું હતું. એટલે આગ રેલમાં ભાગેલું લૂંટાયેલું સોનાની મૂરત સુરત આતેશા શા તુજ હાલ કઈ રડ્યો હતો નર્મદ. આ જોઈને નર્મદ કવિ નર્મદ રડી ઉઠ્યા હતા અને ત્યાર પછી પણ ઘણી ઘટનાઓ બની છે. એટલે આગમાં જે બની લૂંટે લૂંટાયેલું, ત્યાર પછી 2004ની અંદર પણ પૂર આવ્યું હતું, ત્યાર પછી ત્યાં પ્લેગ નામનો રોગ પણ ફાટી નીકળ્યો હતો, પછી આ ભૂકંપ જ્યારે 2001માં આવ્યો ત્યારે પણ નુકસાન થયું હતું. એટલે સુરતની સામે કંઈ ને કંઈ ઘટનાઓ તો બનતી રહે છે. કોરોનાના સૌથી વધારે કેસ પણ સુરતમાં નોંધાયેલા છે. એટલે આવી ઘટનાઓ તો બનતી રહે છે. સુરતની સુરત આખી બદલાઈ જાય છે. સુરત એટલે સાહેબ સુરત એટલે ચારો. એટલે કવિ વિષય કહ્યું છે કે કવિ નર્મદ આ બધું જોઈને રડી ઉઠ્યા તે આજ સુરત. આજ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા હતા. અંગ્રેજો આવે ને એ પ્રમાણે ફિરંગીઓ પણ આવ્યા હતા. 1608 12માં અંગ્રેજો આવ્યા,
એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું. તે 1642માં ફ્રાન્સિયાએ પોતાની કોટી સુરતમાં સ્થાપી. ફ્રાન્સ લોકો આવ્યા, બધા અંગ્રેજો અહીંયા આવ્યા હતા. એ ફ્રાન્સ એટલે ફ્રાન્સના વતની, વલંદા એટલે હોલેન્ડના વતની, આ બધા પોતાની કોઠીઓ એટલે વેપારીની પેઢીઓ કહેવાય. એને વેપાર કરવા તો કોઠીઓ બધી સ્થાપી હતી, પેઢી બનાવી હતી અહીંયા. આ એ જ સુરત. એટલે એ બધી ઘટનાઓ બનેલી છે કે 1770 આસપાસ ફિરંગીઓ આવ્યા, 1660 અંગ્રેજો આવ્યા, વલંદાઓ આવ્યા, ફ્રેન્ચો આવ્યા, બધા આવ્યા, પોતાની વેપારી મથકો સ્થાપ્યા. હજી ઇમારતો જોવા મળે છે હાલમાં, એના કેટલાક અવશેષો રહ્યા છે, અવશેષો આપણે જોઈ શકીએ છીએ. એ માહેમાએ લડ્યા, એ અંદરોઅંદર લડતા ઝઘડતા હતા, સ્પર્ધા કરતા હતા એવા એકબીજાની અંદર વેપાર માટે. એમ અંગ્રેજો ફાયા, બાકીના બધા ગયા. એના ગોળીબારની નિશાનીઓ હજુ પણ દેખાય છે. એમણે જે અંદર અંદર લડી ઝઘડા કર્યા ને, એની જે ગોળીબારની નિશાનીઓ હજુ પણ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓ કરી. આ તાપીનો કાંઠો છે ને, નિવલ એટલે સાપની નોળિયાની જે લડાઈની વાત છે એની વાત છે. નિવલ વોર, વોર એટલે ઝઘડા. પરદેશીઓ કરી હતાશ થઈ ગયા ખરું, રાતા નિરાશાના અંધકારમાં વીંટળાઈને કાઢીશું. રાત આપણે શું કરવાનું છે તો આપણે અંધકારની નિરાશાઓની અંદર ઘેરાઈને કાઢીશું. હોય એક રાત એમ પણ હોય, તાપી કાંઠે કિલ્લો છે, અકબરે પડાવ નાખ્યો હતો, જહાંગીર આવ્યો હતો, ઔરંગઝેબ આ પાસેના લાકડી ઉપર આગળ જતા જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. વિચારો, રાજા મહારાજા જે પ્રાચીન સમયના જે થયા એની પણ વાત, એ પણ અહીંયા સુરતમાં આવી ગયા છે. મુગલ સામ્રાજ્યની વાત કરવામાં અકબર આવી ગયો, જહાંગીર આવ્યો, ઔરંગઝેબ પણ અહીંયા લકડીના પુલ પરથી અહીંયા જહાજમાં બેસવા મક્કે જવા અહીંયા આવતો હતો. અકબર પણ પડાવ નાખીને અહીંયા રહ્યા હતા, જહાંગીર પણ આવી ગયો. એટલે બાદશાહ આવી ગયા, નવાબને આવી ગયા, બધા આવી ગયા. આવી જે સુરત છે આજે, સુરત એ સ્ટ્રીટ સિટી તરીકે ઓળખાય છે. ફતેહબાર આવી ગયા, રસ્તાઓ સાફ થઈ જાય છે, એ કચરો સહિત પણ જોવાના મળે, જો કચરો નાખો તો એના પર દંડ થઈ શકે. સ્વચ્છ સિટી, ક્લીન બનાવી દીધું છે. બીજું હીરા ઉદ્યોગ માટે પણ જાણીતું છે હાલમાં તો, કાપડ ઉદ્યોગ માટે પણ એટલું જાણીતું છે. એટલે આજે પણ એની ખ્યાતિ તો એવી ને એવી રહે, એમાં વધારો થયો છે હીરા ઉદ્યોગનું. ડાયમંડ સિટી જેને કહેવામાં આવે છે. કાપડ ઉદ્યોગ પણ એટલો એનો વિકાસ પામેલો છે. સુરતની ધારી પ્રખ્યાત છે. આજે પણ એની જહાજાલ એવી ને એવી છે. હવે આગળ જોઈએ આપણે કે ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. એનાથી પોઈન્ટ બદલાય છે એને મુદ્દાની વાર્તા હું, કે ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી ખાંડે ઘૂમીશું, શેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જોઈ જીવ બળે, ઉગતા સૂર્યને નમસ્કાર કરીને પછી નદી કાંઠો ફરીને આગળ જવાની વાત કરે છે. શેરો તો ઘણા જોયા છે, હજુ પણ જોઈશું, પણ આવી જે જાહોજલાલી, આવી જે રોનક છે એ હવે રહી નથી.
જોઈ જોઈને આપણો જીવ બળે છે. ચાલો કતારગામના રસ્તે સુરતનો એક આ ભાગ છે કતારગામ, એનો વિસ્તાર સુરત શહેરનો કતારગામ. અશ્વિની કુમાર છે તો શમશાન કાંઠે, અશ્વિની કુમાર એ સુરતનો પણ એક વિસ્તાર છે. આપણે કોઈ નામ લાગે અશ્વિની કુમાર તો કોઈના નામ પરથી આ વિસ્તાર બનાવ્યો હશે, એટલે એનો સુરત એક વિસ્તારનો નામ જેમ કતારગામ ગમ્યું એમ અશ્વિની કુમાર એ પણ એક સુરતનો એક વિસ્તાર છે. આપણે કોઈ નામ કોઈના નામથી બનાવેલો વિસ્તાર છે. પણ રિયામણો છે, પછી વરાછા, આ પણ સુરતનું, કામરેજ, માંડવી, અતિ પ્રાચીન શહેરો જોવા મળે. આ બધા આ સુરતના વિસ્તારો છે અલગ અલગ પ્રકારના, અલગ અલગ યુવાને. એ કતારગામનો વિસ્તાર છે, અશ્વિની કુમાર છે, વરાછા છે, કામરેજ છે, માંડવી છે, આ બધા સુરતના એક વિસ્તારો છે. અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનો થર્મોપોલી છે, અને ગ્રીક થર્મોપોલી એટલે કે ગ્રીક વાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું ત્યાં એ લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોન્ડિયસે ગરમ પાણીના જરાવાળા એક સાંકડા મશહૂર મેદાન ઉગ્ર લડત આપી હતી. એ થર્મોપોલી છે, એટલે બાર્ડિક ભારતનું થર્મોપોલી છે. એટલે સુરતના જે વિસ્તારો છે એની વાત કરી છે, કામરેજ છે, માંડવી છે, વરાછા છે, એની વાત કરી છે. આગળ જોતા હરિપુરા છે, એની આગળ બારડોલી છે. બારડોલી તો તમે જાણતા હશો, સરદાર પટેલે જ્યાં થોડું સત્યાગ્રહ કર્યો હતો ત્યાંથી બારડોલી વધારે પ્રખ્યાત કવિ. એટલા જ વાયું છે કે બારડોલી ભારતનો એક હિન્દી કવિ કહેનું ભારતનું થર્મોપોલી છે. અહીંયા એમણે લડત આપી હતી સરદાર પટેલે અને એમાં સફળ થયા હતા. ત્યાંથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે જાણીતા બન્યા હતા. બસ તમે જાણતા જ હતા કે સુરત રેલ પાટા પર આવ્યું છે. તો સા માટે આટલું જ શેર માટે લખ્યું, સુરત ક્યાં જશો, રેલ પાટા પર, રેલવેની પાસે. તેમ થયું કે શા માટે આટલું શેર માટે લખ્યું છે. તો કહ્યું ભાઈ લખ્યું લખાઈ ગયું, એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું છે. લખ્યું લખાઈ ગયું એમ, એક ભાંગેલું તૂટેલું જે શેર હતું એના ગામ વિશે લખ્યું છે. એ ઘણી બધી મુશ્કેલીઓ સુરતે સહન કરેલી છે, ફરી એનું પુનરુત્થાન થયું છે, એનું પુનર્વસન થયેલું છે. એમાં આવડો બડાપુ શા માટે કે લખતા લખાઈ ગયું છે, ભાગેલા તૂટેલા ગામ વિશે લખ્યું, એમાં બડાપુ ના હોય તો એમાં આવડો મોટો બડાપુ શા માટે? અહીં નદીમાં 1612 ની અંદર પહેલી દરિયાઈ લડાઈ લડાઈ હતી. 1612 થી 1616 ની અંદર અહીંયા પહેલી દરિયામાં લડાઈ લડાઈ હતી. એમાં પરદેશીઓ લડી મૂવા હતા, એમાં લડી લઈને પરદેશીઓ મરી ગયા હતા. એટલે આમ બોલો પરદેશીઓ જે આપણા દેશમાં આવ્યા હતા ને એટલે મર્યા હતા, મૂવાનો છે મર્યા હતા. પરદેશીઓ લડી લડીને મર્યા હતા. આપણે માણે પારકી લડાઈ, આપણા માણે બહારના ભાઈને આપણા અહીંયા લડ્યા, કોણે લડ્યું તો ડચ, અંગ્રેજો, ફાંસિયા, વલંદ બધાડે અંદર લડ્યા કર્યા, એમ પછી મર્યા. આ વેપાર કરવા માટે અહીંયા હતા તો લડી લઈને ગયા, એમ માત્ર અંગ્રેજો એકલા રહ્યા હતા અને થોડા બધા એ ફ્રેન્ચ અને પોર્ટુગીઝો. પરંતુ એમાં અંગ્રેજો ફાવ્યા હતા. એમાં જોઈએ તો અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો, ખૂટો બેસાડ્યો એટલે કે પાયો નાખ્યો.
એટલે વિદેશી પ્રજા આવી અહીંયા પંદર ને લડ્યા, ડચ અંગ્રેજ ફ્રાન્સિયા વલંદા બધા લડ્યા. એમાં અંગ્રેજોએ પાયો નાખી દીધો, અંગ્રેજોએ બધા હલાવી દીધા, અને અંગ્રેજો પછી અહીંયા પાછળ ઉત્તરે વેડ ડભોલી અને સિંગળપોર, ઉત્તરમાં છે ને એ ત્રણ ગામોના નામ છે વેડ ડભોલી અને સિંગળપોર, એ સુરત શહેરના નજીકના ગામો છે. જતા આવતા થાય બપોર એમ કહે છે. પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. હા રે, એટલે અહીંયા જુદા જુદા જે ગામો છે નજીકના એ જોવાલાયક છે. તો લેખક શ્રી કહે છે કે આપણે ડભોલીનો જે ભૂતિયો ટેકરો છે એ ટેકરાનું નામ આપેલું છે ભૂતિયો ટેકરો, એને આપણે ચડીશું જ. હા રે, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું, અહીંયા પણ કુરુક્ષેત્રનું મેદાન, કુરુક્ષેત્રનું મેદાન તો ઉત્તર ભારતની અંદર આવ્યું, શું માનવું. પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, તો એ તો ડગલે ને પગલે કોઈ જૂનું ખંડેર આવ્યું. આ બધા આગળ ક્યાં તો કે પાંડવોની ગુફા જોઈ, ભીમની ગદા છે, કુરુક્ષેત્રનું મેદાન, આ બધું શું છે. એટલે અહીંયા ખંડેર ઇમારતો, કેટલીક ભાગી તૂટી ઇમારતો પણ જોવા મળે છે. બીજું છે કે અહીંયા જે સાંભળવા મળવામાં આવ્યા હતા કે આપણે પણ માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે, તાપીનો વળાંક એવો છે કે જાણે નર્મદાની સાથે ભળવા જવા માંગે છે. એટલે અહીંયા જે સુરતની જે વાત કરેલી છે કે સુરત રેલ પાટા પર આવેલું છે, ભાગેલા સુરત શહેર તૂટેલા વિશે કંઈક લખ્યું છે એમણે આપણે. અહીં દરિયા કિનારે જે લડાઈ થઈ અંગ્રેજોની, એટલે પરદેશીઓની બધા લડ્યા, આપણા બાયણે પારકી લડ્યા, આપણા બાયણે લડ્યા, વિદેશથી આવીને આપણા ભારતમાં સુરતમાં આવીને લડ્યા અંગ્રેજો. અહીંયા પોતાના વેપારનો પાયો નાખ્યો, એમાં વેડ કે ડભોલીને સિંગળપોર જવું તો જતા આવતા બપોર થાય છે. પણ લેખક કહે છે આપણે ડભોલીનો ટેકરો છે, ભૂતિયો ટેકરો છે, જડી ચડીશું. અહીંયા કેટલાક એવા સત મળ્યા કે અહીંયા કુરુક્ષેત્રનું મેદાન શું માનવું, અહીંયા કુરુક્ષેત્ર મેદાન ક્યાંથી આવ્યું, પાંડવોની ગુફા છે, ભીમની ગતા, કુરુક્ષેત્રનું મેદાન, એ નામો તો ડગલે ને પગલે કંઈ જૂનું ખંડેર આવ્યું જ, આગળ જઈએ એટલે કંઈ ને કંઈ આવે છે. પાંડવની ગુફા છે, આગળ ભીમની ગદા છે, કે આ કૃષ્ણ મેદાન છે, આવા નામો, આવું ખંડેર, એટલે ભાંગી ટીંગી ઇમારતો જ જોવા મળે. તો સાંભળવા મળવાના જ, પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે. અહીંયા તાપીનો જ વળાંક છે ને, ઓકે, જાણે કે નર્મદાની સાથે ભળવા જવા માંગતી હોય, કાંક થોડા અંતરે નર્મદા પણ એની સમાંતર નીકળે છે ભરૂચમાં, નર્મદામાંથી, નર્મદા જિલ્લા ભરૂચ પાસેથી. એટલે આપણને એવું તાપી અને નર્મદા બંને સમાંતર વહે છે, એટલે આપણને એવું લાગે કે તાપી નર્મદાને મળવા જઈ રહી છે, કે એની સાથે ભળવા જઈ રહી છે, એવું એનો વળાંક છે. એટલે આજે આપણની અંદર આપણે આટલી ચર્ચા કરેલી છે. બીજા મુદ્દા છે એ ફ્રીના તાસમાં આપણે લઈ લઈશું. આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ છીએ. સરસ મજાનું એવી કવિએ જે તે સ્થળોનું એ વર્ણન આપણને કરીને આપ્યું છે, સરસ મજાના સુરત શહેરની વાતો કરી છે. પ્રાચીન સમયનું આ નગર હતું, શહેર, ત્રણ કવિઓનું જાણીતું, અંગ્રેજોનો અહીંયા વસવાટ, એવી જુદી જુદી માહિતી પણ અહીંયા આપેલી છે. તો આજે લગભગ આપણે આટલા સુધી રાખીએ છીએ.
હવીને પાસ ફરીથી ચર્ચા કરીશું. અંગે તમારે કંઈક જે PDF મૂકવામાં આવે એનો અભ્યાસ કરશો. અહીંયા તાસ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.